गणित दिवस 65 अने मापन आज तारीख 12/11/2022 बुधवार बराबर। हवे जो आपणे मापन में फूटपट्टी नी संबंध ने बधुं तो शीखी ज गया था, सेमी मीटर ए पण शीखी गया, पण एक वार जोई लईए कि भैया एक फूटपट्टी छे बराबर, मोटी फूटपट्टी। हवे एक फूट बराबर केटला सेमी थाय, जे उपरनो भाग छे झीणाक्षर ए सेमी बतावे छे, अने जे नीचेनो भाग छे जे मोटा अक्षर छे ए शुं बतावे छे, इंच बतावे छे। हवे जुओ एक फूट बराबर केटला सेमी थशे, 30। અહીંયા 0 થી લઈને 30 સુધી છે, એટલે મોટી ફૂટપટ્ટીમાં આપણે 1 ફૂટ બરાબર 30 સેન્ટીમીટર, 1 ફૂટ બરાબર 30 સેન્ટીમીટર કઈ ફૂટપટ્ટીમાં, મોટી ફૂટપટ્ટીમાં બરાબર। હવે જુઓ આ મોટી ફૂટપટ્ટીમાં ઇંચ કેટલા છે, તો ભાઈ કેટલા છે ઇંચ, 1 થી 12 સુધી બરાબર, એટલે મોટી ફૂટપટ્ટીમાં 1 ફૂટ બરાબર 12 ઇંચ, 12 ઇંચ। તમે નાની ફૂટપટ્ટીમાં શું હશે, તો નાની ફૂટપટ્ટીમાં આપણે ભાઈ જુઓ આ નાની ફૂટપટ્ટીમાં 1 ફૂટ બરાબર શું હશે, 30 સેમીના અડધા એટલે 15 સેમી હશે, એટલે નાની ફૂટપટ્ટી હોય ત્યારે 1 ફૂટ બરાબર કેટલા સેમી લેવાના, 15 સેન્ટીમીટર। અને એ જ રીતે ભાઈ 1 ફૂટ બરાબર 12 ઇંચ મોટી ફૂટપટ્ટીમાં છે, તો નાની ફૂટપટ્ટીમાં આપણે કેટલા હશે, 6 ઇંચ બરાબર, 6 ઇંચ નાની ફૂટપટ્ટીમાં બરાબર। હવે મારે પેન્સિલ ફૂટપટ્ટી વડે માપવી છે, તો મારે કઈ રીતે મૂકવાની, હું આ ફૂટપટ્ટીને સેમીમાં માપું છું, સેમાં માપું છું, સેન્ટીમીટર પેન્સિલ, મારી પાસે ફૂટપટ્ટી છે અને પેન્સિલને મારે સેમીમાં માપવાની છે, તો મારે કઈ રીતે મૂકવાની, તો જુઓ જ્યાં 0 દેખાય તમારે બરાબર, 0 દેખાય અહીંયા મૂકી દઉં બરાબર, 0 દેખાય ત્યાં તમારે પેન્સિલ મૂકવાની છે, અને જ્યાં પેન્સિલનું છેલ્લું માપ આવે, ધારો કે 0 થી તમે જોતા જોતા જાઓ તો કેટલે આવ્યું, 17 સુધી આવ્યું, અહીંયા 17, 18 સુધી પહોંચી નથી, પછી તમારે આ કાપા ગણી લેવાના, અથવા 17 કરતા શું લખવાનું, થોડું નાનું વધારે બરાબર, અહીંયા જુઓ હા અહીંયા આપણું 17 આવી ગયું આટલે બરાબર, પણ એના કાપા ગણી લેવાના, ધારો કે જુઓ 1 2 3 4 5 6 7 અને 8 કેટલા કાપા થાય મારી પેન્સિલ, 17 અને 8 કાપા, 8 કાપા પેન્સિલ, પણ કેવી પેન્સિલ, આખી છોલ્યા વગરની, છોલ્યાની પેન્સિલ છે નહીં, તો કેટલું આવી, 17 સેમી અને 8 કાપા। હવે જુઓ જે 0 થી 1 છે, 0 થી 1 છે સેમી નું માપ છે, અને જે વચ્ચે કાપા આપ્યા છે એ મીમી કહેવાય, એ શું કહીશું આપણે એને, મીમી નું માપ। હવે આમાં 1 કાપો બરાબર 1 મીમી ગણવાનો, 2 કાપા બરાબર 2 મીમી, અહીંયા જુઓ આ મારી ફૂટપટ્ટી છે, નીચે આયા છે, ખોલવા જવું પડશે, 1 2 3 4 5 આ જે છે અંદર કાપા એ આપણે મીમી કહીશું, અને આ 1 કાપા બરાબર શું ગણાશે, 1 મીમી, 2 મીમી, 3 મીમી, 4 મીમી, 5 6 7 8 મારા પાકીટમાં 4 9 મીમી, એટલે 0 થી 1 વચ્ચેના જે કાપા છે આપણે એને મીમી નું માપ કહીશું, અને 0 થી 1 વચ્ચેનું જે માપ છે એને આપણે સેન્ટીમીટર, પેલું મિલીમીટર સેમી કહીશું, અને આ માપ છે એને આપણે મિલીમીટર, મિમી એટલે મિલીમીટર। હવે જુઓ એ જ રીતે આપણે ચોકને માપીએ, ઇંચમાં આ જે માપ છે એ કયું માપ છે મારું, ઇંચનું માપ છે, અને મેં એક આખો ચોક લીધો છે બરાબર, તો મારે એને માપવું હોય તો જ્યાં મારો 0 છે ત્યાંથી મારે માપવાનો। હવે તમે જીવો જુઓ તો 1 ઇંચ 2 ઇંચ અને 3 ઇંચ, તો મારો ચોક કેટલા કેટલો લાંબો છે ભાઈ, 3 ઇંચ જેટલો લાંબો છે, આખો ચોક
બરાબર કેટલો છે ભાઈ 3 ઇંચ જેટલો મેં સેમમાં આપ્યું ઇંચમાં હવે મારે ડસ્ટર માપવું છે શું માપવું છે ડસ્ટર હવે હું કયો એકમ લઉં છું ઇંચ જ લઉં છું બરાબર તો મારે છેડા ઉપરથી મૂકવાનું છેડા ઉપરથી મેં મૂક્યું તો કેટલું ડસ્ટર આવ્યું તો અહીંયા જુઓ મારું 5 ઇંચ અહીંયા 5 ઇંચ દેખાય છે એ ઉપર કાપા છે તો 1 2 અને 3 કાપા એટલે ડસ્ટર કેટલો લાંબુ છે 5 ઇંચ અને 3 કાપા ડસ્ટર 5 ઇંચ અને 3 કાપા આખરી આખરી આખી ફૂટ પટ્ટી હતી પણ તમે સમજી લો કે મારી ફૂટ પટ્ટી તૂટી ગઈ શું થાય છે અહીંયાથી મારી ફૂટ પટ્ટી તૂટી ગઈ છે અને મારી ફૂટ પટ્ટીમાં 8 થી શરૂ થાય છે ક્યાંથી શરૂ થાય છે 8 થી આટલું મારે તૂટી ગયું છે 1 થી 7 નંબર શું થયા છે તૂટી ગયા છે અને મારે પેન્સિલનું માપ લેવું હોય તો મારે શું કરવાનું 8 ઉપરથી છે મારી પેન્સિલ તો મારે ક્યાંથી મૂકવાનું 8 ઉપરથી મૂકવાનું બરાબર તો જુઓ 8 ઉપર મૂક્યું મેં તો મારે સીધું ગણી નાખવાનું જુઓ હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 19 સેન્ટીમીટર પણ આ રીતે આપણે ગણવાનું નથી જ્યારે મારો 8 છે એને મારે શું ગણી લેવાનો 1 0 ગણવાનો શું ગણવાનો મારો 0 અને 9 ને છે એને મારે શું ગણવાનો 1 તો 0 થી 9 1 નું મારે શું કરી દેવાનું ઘર ઘર કરવાનું આ રીતે જુઓ અહીંયા મારી ફૂટપટ્ટી 8 થી તૂટી ગઈ 7 સુધી તૂટી ગઈ છે 8 9 10 11 12 15 16 17 18 19 20 21 અને 22 30 સુધી જશે બરાબર હવે મારી ફૂટપટ્ટી 7 સુધી તૂટી ગઈ તો મેં અહીંયા મૂકી 8 તો 8 મારો શું ગણવાનો 0 તમારે 0 થી 9 નું 1 ઘર 9 થી 10 નું 2 ઘર અને 10 થી 11 નું 3 બરાબર આ રીતે તમારે ઘર દોરવાના છે તો આપણે અહીંયા પણ ઘર દોરીને કરીએ તો જુઓ 0 થી 9 નું 1 ઘર 9 થી 10 નું 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા સેમી આવ્યું 17 સેન્ટીમીટર 17 સેન્ટીમીટર આવ્યું આપણે તૂટેલી ફૂટપટ્ટીમાં કેટલું આવ્યું ભાઈ 17 સેન્ટીમીટર 17 સેન્ટીમીટર જુઓ મેં તલ્લે 0 થી માપી પેન્સિલ તો પણ મારું કેટલા સેમી આવ્યું 17 સેમી અને 8 કાપા અને મારી તૂટેલી ફૂટપટ્ટી હતી તો એમાં પણ કેટલું આવ્યું 17 સેમી અને 8 કાપા બરાબર તો તમારે જ્યારે ફૂટપટ્ટી તૂટી જાય ત્યારે તમારે જે તૂટેલી ફૂટપટ્ટી છે જે અંક આવતો હોય એના ઉપર તમારે 0 ગણવાનો છે હવે આપણે વર્કશીટમાં જઈશું આ છોકરા અંક કરાવવાનું છે જુઓ દિવસ 65 બરાબર છે કરો નીચેના સવાલનો જવાબ સમજીને લખો આ પેન્સિલ લંબાઈ કેટલી છે તો તમારે જુઓ 8 થી 9 નું શું ગણવાનું 1 ઘર 9 થી 10 નું 2 ઘર એ રીતે જ્યાં સુધી મારી પેન્સિલ જાય છે ત્યાં સુધી મારે ઘર ગણવાના છે અને ઘર ગણીને તમારે A B C અને D માં કોઈ પણ એક પર તમારે સાચું કરવાનું છે હવે જુઓ નીચેની આકૃતિમાં રિબિન કરતા પેન્સિલ કેટલી લાંબી છે તો આ રિબિન છે બરાબર રિબિન ક્યાંથી કરી છે 0 થી 9 સુધી એટલે કેટલી થશે 0 થી 9 સુધી તમારે ઘર ગણીને કરજો એ તમારે જોવાનું પછી પેન્સિલ પેન્સિલ ક્યાંથી છે 2 થી 12 સુધી તો 2 થી 1 2 થી 3 1 3 થી 4 2 એ રીતે તમારે પેન્સિલની લંબાઈ ગણવાની અને રિબિનની લંબાઈ ગણવાની બંનેમાંથી કોણ લાંબુ છે કેટલી લાંબી છે એ તમારે કરવાનું છે
नीचे बतावेल आकृति प्रमाण रवि अने निशाए पोतानी पेन्सिल नी लंबाई मापी। हवे जुओ पेन्सिल नी लंबाई 2 થી 12 सुधी छे, तो 2 થી 3 नुं 1 घर, 2 घर, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 10 પેન્સિલ થઈ બરોબર। હવે સેન્ટીમીટર, હા 10 સેન્ટીમીટર સેમીમાં આપેલું છે, જુઓ અહીંયા લખ્યું છે। હવે રવિની પેન્સિલ, તો તમારે આ 3 વાંચવાની છે, કોણ સાચું છે, રવિ સાચો છે કે નિશા સાચી છે, બરોબર, કેટલું માપવાનું સાચું છે કરવાનું। પેન્સિલના ખોખાની લંબાઈ માપવા માટે નીચે બતાવ્યા પ્રમાણે તૂટેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો છે। ખોખું માપ્યું છે, આ ખોખું છે બરોબર, તો તમારે તૂટેલી ફૂટપટ્ટી માપી છે, તો તમારે ઘર આ રીતે ગણવાના છે અને ઘર ગણી અને તમારે અહીંયા ટીક કરવાનું છે। પછી જુઓ છઠ્ઠો પ્રશ્ન, આ જુઓ ઉપર આ તમારે જોવાનું છે, ઉપર બતાવેલ 2 પેન્સિલ પી અને ક્યુ, આ પેન્સિલ પી છે અને આ ક્યુ છે, માટે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે, ક્યુ કરતા પી પેન્સિલ 1 સેમી લાંબી છે, તો તમારે પીની લંબાઈ માપવાની, પીની લંબાઈ માપવાની અને ક્યુની લંબાઈ માપવાની। ફૂટપટ્ટી તમને આપેલી છે, તમને માપ પણ આપેલા છે, તો તમારે જોવાનું કે કઈ પેન્સિલ લાંબી છે અને 4 માંથી 1 પર તમારે ટીક કરવાનું છે। નીચેનામાંથી કયું માપ સામાન્ય બસની લંબાઈથી સૌથી નજીક હોઈ શકે, હવે તમે જુઓ કે બસનું અંદાજિત લંબાઈ કેટલી હશે, મીટરમાં હશે કે સેમીમાં હશે, તો લગભગ મીટરમાં હોય બસની લંબાઈ તો કેટલી લાંબી હશે, 10 મીટર લાંબી હશે કે 30 મીટર, તો બરોબર એ તમારે 1 પર ટીક કરવાનું છે। 345 સેમીના 1 દોરડાના સરખી લંબાઈના 20 ટુકડા કરવામાં આવ્યા, તો તે દરેક ટુકડાની લંબાઈ કેટલી હશે। હવે જુઓ 345ના 20 ટુકડા કરવામાં આવે, 20નું 1, બીજા 20નું 1, તો તમે એમાં ભાગાકાર કરીને પણ કરી શકો છો। દિવસ 65 પૂરો કરી અને ગ્રુપમાં મૂકો।